नमस्कार विद्यार्थी मित्रों, आज धोरण 11 विषय अर्थशास्त्र अने अर्थशास्त्र विषय नी अंदर चैप्टर नंबर 4 जेनु नाम हतुं विद्यार्थी मित्रों पुरवठो। शुं हतुं नाम? पुरवठो। तो विद्यार्थी मित्रों पुरवठा वाला चैप्टर में गया वीडियो लेक्चर में आपणे एक प्रश्ननी ऑलरेडी चर्चा करी चुक्या हता। तो आजना वीडियो लेक्चर नी अंदर आजे आपणे एक महत्वपूर्ण प्रश्ननी आपणे चर्चा करवा जई रह्या छीए। अने प्रश्ननुं नाम छे विद्यार्थी मित्रों पुरवठानो नियम आकृति अनुसूचि मदद थी समझाओ। फरी एक बार बोलू छू, ध्यान थी सांभळजो। पुरवठानो नियम आकृति अने अनुसूचि मदद थी समझाओ। तो विद्यार्थी मित्रों आ प्रश्न तमने परीक्षा नी अंदर 5 गुण माटे पूछाय। तो आ प्रश्न आपणे कई रीते परीक्षा नी अंदर कई रीते लखी शकीए, तो ए माटे आपणे पूरेपूरुं ध्यान आ वीडियो मां आपवानुं रहेशे। तो सौथी पहेला विद्यार्थी मित्रों पुरवठानो नियम शुं कहे छे ए हवे आपणे जोईए। આની અંદર લખ્યું છે તે પ્રમાણે કે વસ્તુની કિંમતમાં વધારો થાય તો પુરવઠામાં પણ વધારો થાય, બરાબર? એટલે વસ્તુની કિંમત વધે તો પુરવઠો વધે, વસ્તુની કિંમત ઘટે તો પુરવઠો ઘટે। એટલે એવું કહી શકાય કે કિંમત અને પુરવઠા વચ્ચે વિદ્યાર્થી મિત્રો સીધો સંબંધ છે। તો તમે વિદ્યાર્થી મિત્રો યાદ કરો તો વ્યસ્ત સંબંધ વિદ્યાર્થી મિત્રો શેમાં હતો? એમ તો આપણે માંગવાળા ચેપ્ટરમાં ભણ્યા હતા કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હતો, જ્યારે કિંમત અને પુરવઠા વચ્ચે વિદ્યાર્થી મિત્રો સીધો સંબંધ છે। કારણ કે જેમ જેમ કિંમત વધે તેમ તેમ પુરવઠો વધે અને જેમ જેમ કિંમત ઘટે તેમ તેમ પુરવઠો ઘટે છે। તો આ દર્શાવતા નિયમને પુરવઠાનો નિયમ ગણવામાં આવે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે પુરવઠાની અનુસૂચિ જોઈએ। પુરવઠાની અનુસૂચિ, તો પુરવઠાની અનુસૂચિ વિદ્યાર્થી મિત્રો મેં જે બોર્ડ ઉપર લખી છે એવી ને એવી તમારે લખવી જરૂરી નથી, બરાબર? જો તમે બરાબર ધ્યાનથી સમજી લેશો તો કદાચ મારા કરતા પણ તમે કઈક અલગ અનુસૂચિ લખીને પણ આકૃતિ દોરીને સરસ સમજૂતી સમજાઈ શકો છો, બરાબર? તો હવે આપણે જોઈએ પુરવઠાની અનુસૂચિ। હવે પુરવઠાની અનુસૂચિમાં અહીં લખ્યું છે કિંમત, અહીં લખ્યું છે પુરવઠો। હવે કિંમત જે છે તેમાં તમે જોવો તો 10, 20, 30, 40 એટલે કિંમતમાં વધારો થાય છે। તે રીતે વસ્તુના પુરવઠામાં પણ તમે જુઓ તો જેમ જેમ વસ્તુની કિંમત વધે તેમ તેમ પુરવઠો વધે છે। જેમ કે 10 કિંમત હોય છે ત્યારે 100 એકમનો પુરવઠો છે, 20ની વસ્તુની કિંમત 20 છે તો પુરવઠો 200 એકમનો છે। તે રીતે વસ્તુની કિંમત જ્યારે વધીને 40 થાય છે ત્યારે પુરવઠો 400 એકમનો થાય છે। એટલે એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે કિંમતમાં જેમ જેમ વધારો થાય તેમ તેમ પુરવઠામાં વધારો થવો જોઈએ। જો આવું તમે દર્શાવી દો તો તમારી અનુસૂચિ સાચી ગણાય, બરાબર છે? તો આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો અનુસૂચિની। ત્યાર પછી આના જ પરથી આપણે એક આકૃતિ દોરેલી છે જે તમને બોર્ડ ઉપર દેખાઈ રહી છે। હવે આકૃતિ વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે, એક્સ ધરી અને વાય ધરી તો બધાને દોરતા આવડે જ છે, બરાબર? અને એક્સ ધરી પર વિદ્યાર્થી મિત્રો હંમેશા પુરવઠો આવે અને વાય ધરી પર વસ્તુની કિંમત આવે, બરાબર છે? સારું, હવે વિદ્યાર્થી મિત્રો એક્સ ધરી પર પુરવઠો કેટલો છે? 100, 200, 300, 400 એકમનો છે। તો એ રીતે આપણે દર્શાવી દીધા છે, રાઈટ? ચલો તે જ રીતે વસ્તુની કિંમત કેટલી છે? 10, 20, 30, 40 તો 10, 20, 30, 40 એ રીતે આપણે દર્શાવી દીધી છે, બરાબર છે? સારું, આટલું કર્યા બાદ હવે આપણે શું કરવાનું છે? તો હવે સૌથી પહેલા જ્યારે વસ્તુની કિંમત 10 હોય છે ત્યારે પુરવઠો 100 એકમનો છે, એટલે વસ્તુની કિંમત 10 આ રહી અને વસ્તુનો પુરવઠો વિદ્યાર્થી મિત્રો 100 એકમનો આ રહ્યો, તો બંનેને આપણે જોડી દીધો એટલે એક ટપકાની નિશાની કરેલી છે, ખ્યાલ હોય તો, બરાબર છે? એટલે ટપકું કરી દીધું છે। ચલો ત્યાર પછી વસ્તુની કિંમત 20 છે તો પુરવઠો 200 છે, તો વસ્તુની કિંમત 20 અને પુરવઠો 200 એટલે એક ટપકું અહીં કરેલું છે। તે રીતે વસ્તુની કિંમત 30 અને પુરવઠો 300 એકમ, તો અહીં વસ્તુની કિંમત 30 અહીં અને 300 એકમનો પુરવઠો અહીં જોવા મળે છે, રાઈટ? ચલો એ જ રીતે વસ્તુની કિંમત 40 અને પુરવઠો 400, તો વસ્તુની કિંમત 40 અને પુરવઠો વિદ્યાર્થી મિત્રો કેટલો? 400, એટલે આ બંને અહીં ભેગા થાય છે એટલા માટે અહીં ટપકું કરેલું છે। એટલે આ ટપકા જે કર્યા છે એને આપણે એક રેખા વડે જેને આપણે નામ આપીશું પુરવઠા રેખા। શું નામ આપીશું વિદ્યાર્થી મિત્રો? પુરવઠા રેખા। અને એ પુરવઠા રેખા ને આપણે વિદ્યાર્થી મિત્રો જોડી દઈશું। શું કરી દઈશું? આપણે એ બિંદુઓ સાથે આપણે જોડી દઈશું અને બિંદુઓને વિદ્યાર્થી મિત્રો નામ આપીશું એ બી સી ડી, એવું વિદ્યાર્થી મિત્રો શું આપી દીધું? આપણે નામ આપી દીધું, બરાબર? અને આપણે સરસ રીતે અહીં લખી દઈએ કે આ જે રેખા છે એ કઈ રેખા ગણાશે? પુરવઠા રેખા। કઈ રેખા ગણાશે? પુરવઠા રેખા, બરાબર છે? તો મને આશા છે કે તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે? સારું, હવે વિદ્યાર્થી મિત્રો આટલું કર્યા બાદ હવે આપણે તેની સમજૂતી તરફ જઈએ। સમજૂતી શું કહેવા માંગે છે એ હવે આપણે જોઈએ। તો આની અંદર લખવાનું છે તે પ્રમાણે કે પહેલો મુદ્દો
पहलो मुद्दो कोई पण आकृतिनी समजूती लखो, पहलो मुद्दो एक्स अने वाई पर शुं दर्शाव्युं छे एट लखवानुं रहेशे। तो चलो विद्यार्थी मित्रों, एक्स धरी पर शुं छे? तो वस्तुनो पुरवठो दर्शावेल छे। ज्यारे वाई धरी पर शुं दर्शाव्युं छे? तो वस्तुनी किंमत दर्शावेली छे। फरीथी एकवार बोलू छुं, एक्स धरी पर वस्तुनो पुरवठो, वाई धरी पर वस्तुनी किंमत दर्शावेली छे। चलो त्यार पछी बीजो मुद्दो विद्यार्थी मित्रों, आनी अंदर शुं लखवानुं छे कि ज्यारे वस्तुनी किंमत दस रूपया हो त्यारे पुरवठो 100 एकम नो प्राप्त थाय छे। चलो त्यार पछी एज रीते विद्यार्थी मित्रों, बधाने आपणे लखवानी जरूरियात नथी, बराबर छे। चलो फरी एक बार बोली जो, ध्यानथी सांभळजो, ज्यारे वस्तुनी किंमत 10 रूपया होय छे त्यारे वस्तुनो पुरवठो 100 एकम नो थाय छे, अने एज रीते विद्यार्थी मित्रों, वस्तुनी किंमत ज्यारे 40 थाय छे त्यारे पुरवठो 400 एकम नो थतो आपणे जोवा मळ्यो छे। तो आकृति पर थी अनुसूची तरफ आपणे जोईए तो एवुं कहेवाय कि जेम जेम वस्तुनी किंमतमां वधारो थाय छे तेम तेम वस्तुना पुरवठामां पण शुं थाय छे? वधारो थाय छे। फरीथी, जेम जेम वस्तुनी किंमतमां वधारो थाय छे तेમ તેમ વસ્તુના પુરવઠામાં પણ વધારો થાય છે। તો પ્રત્યેક વસ્તુની કિંમતે પુરવઠો કેટલો હશે? પ્રત્યેક વસ્તુની કિંમતે પુરવઠો કેટલો હશે તે દર્શાવતા અનુક્રમે A B C D બિંદુઓ આપણને પ્રાપ્ત થાય છે। કયા બિંદુઓ પ્રાપ્ત થાય છે? A B C D બિંદુઓ શું થાય છે? પ્રાપ્ત થાય છે। અને આ બિંદુઓને જોડતી વિદ્યાર્થી મિત્રો આપણને પુરવઠા રેખા પ્રાપ્ત થાય છે। કઈ રેખા પ્રાપ્ત થાય છે? બિંદુઓને જોડતી પુરવઠા રેખા પ્રાપ્ત થાય છે। અને આ પુરવઠા રેખા ડાબી બાજુ નીચેની તરફથી જમણી બાજુ ઉપરની તરફ જતી જોવા મળે છે। એટલે આવું કહી શકાય, આ જે પુરવઠા રેખા છે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જે જાય છે એના આધારે એવું કહી શકાય કે પુરવઠાનો ઢાળ વિદ્યાર્થી મિત્રો કેવો છે? ધન છે। કેવો છે? ધન જોવા મળે છે। માંગનો ઢાળ કેવો તો ઋણ, પણ એ પુરવઠાનો ઢાળ કેવો છે વિદ્યાર્થી મિત્રો? ધન આપણને જોવા મળે છે। માટે કહી શકાય કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ચલો ફરીથી એકવાર સમજૂતી આપણે સમજૂતીનું પુનરાવર્તન કરી લઈએ એટલે આપણને યાદ રહી જાય। ચલો પહેલો મુદ્દો, x ધરી પર વસ્તુનો પુરવઠો દર્શાવેલો છે, જ્યારે y ધરી પર વસ્તુની કિંમત દર્શાવેલી છે। હવે એવું કહેવાય કે જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા હોય છે ત્યારે પુરવઠો 100 એકમનો જોવા મળે છે। તે જ રીતે વસ્તુની કિંમત વધીને 40 ની થાય છે તો પુરવઠો વધીને 400 એકમનો થાય છે। તો આકૃતિ પરથી અનુસૂચિ તરફ જોતા જણાય છે કે પ્રત્યેક વસ્તુની કિંમતે પુરવઠો કેટલો હશે તે દર્શાવતા અનુક્રમે A B C D બિંદુઓ શું થાય છે? પ્રાપ્ત થાય છે। અને આ બિંદુઓને જોડતી કઈ રેખા પ્રાપ્ત થાય છે? આપણને પુરવઠા રેખા પ્રાપ્ત થાય છે। અને આ પુરવઠા રેખા ડાબી બાજુ નીચેની તરફથી જમણી બાજુ ઉપરની તરફ જતી જોવા મળે છે, અને તેથી પુરવઠાનો ઢાળ કેવો જોવા મળે છે? આપણને ધન ઢાળ જોવા મળે છે। માટે કહી શકાય કે કિંમત અને પુરવઠા વચ્ચે કયો સંબંધ છે વિદ્યાર્થી મિત્રો? સીધો સંબંધ છે, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, આ થયો પુરવઠાનો નિયમ, આકૃતિ, અનુસૂચિ અને તેની સમજૂતી। તો વિદ્યાર્થી મિત્રો, અપેક્ષા છે આ વિડીયો લેક્ચરમાં તમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો હશે, તેમ છતાં પણ આની સાથે પીડીએફ સેન્ડ કરી રહ્યા છીએ તો એ પીડીએફ ની અંદર પણ હું જે આકૃતિની સમજૂતી બોલ્યો એ અક્ષર અક્ષર એ પીડીએફ ની અંદર લખેલો છે, તો એની મદદથી તમે સારી રીતે વાંચીને પણ તૈયારી કરી શકો છો। તો આજનો દિવસ તમારા માટે શુભદાયી નીવડે તે સાથે અસ્તુ પ્રણામ।